અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સાયરા ગામમાં રહેતી અનુસૂચિત જાતિની દીકરીના હત્યારાઓને ફાંસીની સજા થાય તેવી માંગ સાથે કેન્ડલ માર્ચ રેલી યોજાઈ, જેમાં પ્રાંતિજ સહિત તાલુકામાંથી સર્વ ધર્મના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સાયરા અમરાપુરની ઘટનાને લઈને ઠેર ઠેર આવેદનપત્રો આપવામાં આવી રહ્યા છે અને તેના હત્યારાઓને ફાંસીની સજા થાય તે માટે અનુસૂચિત જાતિના લોકો સહિત દરેક સમાજના લોકો દ્વારા ગુનેગારોને ફાંસીની સજા થાય તે માટે ઠેર ઠેર આવેદનપત્રો પાઠવવામાં આવી રહ્યા છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે સદભાવના સમિતિ દ્વારા પ્રાંતિજ બાંખરિયા બસ સ્ટેન્ડ ખાતે આવેલ સ્વામી વિવેકાનંદના બાવરા પાસેથી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના બાવરા સુધી કેન્ડલ માર્ચ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રાંતિજ સહિત તાલુકામાંથી અનુસૂચિત જાતિ સમાજના લોકો સહિત સર્વધર્મના ભાઈ બહેનો મોટી સંખ્યાની રેલીમાં જોડાયા હતા અને હત્યારાઓને ફાંસીની સજા થાય તેવી માંગ કરી હતી. સંજય રાવલ, ZSTV, પ્રાંતિજ. અરવલ્લી જિલ્લાના સાયરા અમરાપુર ગામની આ એક જે ઘટના બની છે, ખૂબ જ ગંભીર ઘટના બની છે. જે દીકરીનું ધડાધડે અપહરણ કરવામાં આવ્યું, એની પર બળાત્કાર કરવામાં આવ્યો છે એવું કહેવામાં આવે છે અને એની હત્યા કરવામાં આવી છે. ખૂબ જ નિંદનીય દુષ્કૃત્ય છે. આપણા આ સાબરકાંઠા જિલ્લા અને અરવલ્લી જિલ્લા માટે ખૂબ જ શરમજનક ઘટના છે. કાયદો અને વ્યવસ્થાની જાણે કે કોઈને કંઈ પડી જ ન હોય એવી રીતે ગુનેગારો, જાણે કે છૂટો દોર મળી ગયો હોય એવી રીતે વર્તી રહ્યા છે, એ સમગ્ર સમાજ માટે ખૂબ જ નિંદા કરવા લાયક બાબત છે. અહીં જે દીકરીની હત્યા થઈ એ દીકરીના આત્માને શ્રદ્ધાંજલિ આપવા માટે અને એના સમગ્ર પરિવાર માટે એક સદભાવનાનો સંદેશ આપવા માટે અહીં પ્રાંતિજમાં સમગ્ર માનવ સમાજના દરેક જ્ઞાતિ અને જાતિના વડીલો, ભાઈઓ અને બહેનો અહીં ઉપસ્થિત થયા છે અને સૌ દીકરી અને દીકરીના પરિવાર પ્રત્યે સદભાવનાની લાગણી વ્યક્ત કરે છે. અને સાથે સાથે આજે TVના માધ્યમથી અમારા સૌની એ લાગણી છે કે જે ગુનેગારોએ આ દુષ્કૃત્ય આચર્યું છે એ ગુનેગારોને કાયદાકીય રીતે કડકમાં કડક એવી સજા કરવામાં આવે કે જેથી ફરીથી બીજો કોઈ ગુનેગાર આવું કૃત્ય કરતા 100 વાર વિચાર કરે. જય ભીમ. જય ભીમ. પ્રાંતિજ પંથકની ધર્મપ્રેમી પ્રજા આજે ભેગી થઈ છે સેના માટે? કારણ કે એક હિન્દુસ્તાન ભારતની આપણી દીકરી કે જેની ઉપર અમાનુષ્ય અત્યાચાર થયા, 3 લોકોએ ભેગા થઈને એનો બળાત્કાર કર્યો અને એને મૃત્યુની સૈયા ઉપર સુવાડી, ક્યાં સુધી આવું બન્યા જ કરશે? દર 2 મહિને, 4 મહિને, 6 મહિને આપણે લોકો આવી રીતે કેન્ડલ માર્ચ કરીને નીકળીએ છીએ. શું આજ કરવાનું છે કેન્ડલ માર્ચ કરીને નીકળવાનું? ક્યાં સુધી દીકરીઓ ડરીને જીવશે? ક્યાં સુધી આપણી છોકરીઓ ભયમાં જીવશે? હું દરેક સમાજના આગેવાનો જે અહીંયા ભેગા થયા છે ખૂબ ખૂબ આભાર એમનો, પણ કયા પોઈન્ટ ઉપર આપણે ભેગા થયા છે? બહુ દુઃખની વાત છે, શરીરના રૂંવાટા ઊભા થઈ જાય છે. હર 2 દિવસે 4 દિવસે TVમાં સમાચારોમાં જોઈએ છીએ અમે, એટલા માટે કે દીકરીઓ પર રેપ થાય છે, બળાત્કાર થાય છે. અને આવી જ રીતે આજે ફરીથી સાંભળવામાં આવ્યું કે મોડાસાની અંદર એક દીકરીનો બળાત્કાર થયો અને 3 નરાધમો નર પિશાચો પકડાઈ ગયા, પણ પકડાઈ જઈને તાત્કાલિકના ધોરણે ફાંસી આપો એવી અમે દરેક મહિલાની અમારી રજૂઆત છે. એટલા માટે કે માયો દીકરીઓને જન્મ આપે છે આવા નર પિશાચોને સોંપવા માટે નહીં કે જે અમને રેસીને મારી નાખે. આજે શરીરના રૂંવાટા ઊભા થઈ જાય છે, સરકાર જોવે છે પણ શું કરે છે? કશું જ નહીં, કારણ કે ડર ખતમ થઈ ગયો છે પબ્લિકમાં. પબ્લિક કંટારીને રોડ ઉપર આવશે, માતાઓ રોડ ઉપર આવશે, કારણ કે દીકરીઓ મેં જન્મ અંદર પિશાતો માટે નથી આપી. અમારી છોકરીઓ રહેસી જાય અને માતાઓ રુદન કરે છે. અમને ગુસ્સો આવે છે આ બળાત્કારીઓને તાત્કાલિક ન, 3 નહીં 6 મહિને, 4 મહિને
તાત્કાલિક ના ધોરણે એમને ફાંસી આપી જોઈએ અને એટલી ગંભીર રીતે એમને સજા કરો, એ તો જાહેરમાં ફાંસી આપો જેથી બીજા નર પિશાચો જે બેસી રહ્યા છે એમને ખબર પડે કે આવી રીતે દીકરીઓ મોટી કરી અને જ્યારે માતાનું રુદન જોવે છે ને તો ખબર પડે. અને આ તો બહેનોને સોંપી દો, જાહેરમાં બહેનો એમને એક એક પથ્થર મારી અને એના શરીરનું એક એક લોહી કાઢશે ત્યારે માતાઓને શાંતિ મળશે, તમારી દીકરીઓને ન્યાય મળ્યો. બાકી આ ભારત દેશની અંદર સમગ્ર દેશની અંદર આવી ચર્ચાઓ થાય છે કે ઇન્ડિયા અત્યારે લેડીઝો માટે સેફ નથી, આ બહુ શરમજનક ને ગંભીર બાબત કહેવાય. આ સરકાર બી સાંભળે, હર કોઈ સમાજ સાંભળે, દીકરીઓને માટે સલામતી નથી. તો તમે જાગૃત થાઓ અને દીકરીઓને સલામતી આપો. અરવલ્લી જિલ્લામાં એક આપણા દીકરીના ઉપર જે દુષ્કર્મ થયું છે એ ગુનેગારોના તાત્કાલિક અને કડકમાં કડક કાયદાથી એને ગ્રેફતાર કરવું જોઈએ અને કાયદા પ્રમાણે એને સજા આપવું જોઈએ. ખરેખર આપણા દેશમાં આ જે બની રહ્યું છે એ બહુ જ દુઃખનીય છે, ગંભીરતા છે, ગંભીરતા પ્રમાણે એને લેવું જોઈએ કે દીકરી ગમે તે હોય એ આપણી દીકરી છે. આપણા ભારત વર્ષમાં પહેલાં કોઈ દિવસે એવું થતું નહોતું. અત્યારે જે પશ્ચિમી કલ્ચરના પ્રમાણે આપણે જીવીએ છીએ તો આપણે કહીએ છીએ ભારતીય પરંપરા પ્રમાણે આપણે જીએ, જેવી રીતે આપણે જ્યારે ભણતા હતા ત્યારે શીખવાડવામાં આવતા હતા નહીં કે જે દીકરીઓ છે આપણી બેન છે. આપણા શાસ્ત્રો પણ કહે છે કે નાની હોય તો પોતાની દીકરી છે, સમકક્ષ હોય તો બેન છે અને મોટી હોય તો માં હોય. એ સંસ્કાર પાછો આપણે ઘરે ઘરે આપીએ અને જે આ ગુનેગારો છે, જેવી રીતે કે નિર્ભયા કાંડમાં 7 વર્ષે ચુકાદો આવ્યો અને આ 4 લોકોના ફાંસી આપવામાં આવ્યું છે, ખરેખર એ આપણે સુપ્રીમ કોર્ટનાની આપણે સરાહીએ છીએ અને એને અભિનંદન આપીએ છીએ ની. એ આખા ભારતમાં નાનામાં નાનામ ગામડામાં જે પણ બનાવ બને એને ખરેખર ખૂબ કડક એને સજા આપવું જોઈએ કે આવા દુષ્કર્મ આપણા દેશમાં ના થાય. અને ખાસ કરીને આપણે સૌએ એ દીકરીના માતા પિતાના એને પરિવારના સહાનુભૂતિ આપીએ અને આજે પ્રાતિજ તાલુકાના ગામડાઓમાંથી ભેગા થઈને એ દીકરીના શ્રદ્ધાંજલિ આપ્યું છે. ભગવાન એને આત્માના શાંતિ આપે અને સત્વરે એને જે કાયદકીય